વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર અઢાર ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિના આપણે પાર્ટ વન જેમાં પ્રસ્તાવના ભાવવૃદ્ધિના કારણો સમજ્યા ત્યારબાદ પાર્ટ ટુમાં ભાવ નિયંત્રણ શા માટે ભાવ વધારાને નિયંત્રણ લેવાના ઉપાયો સમજ્યા ત્યારબાદ પાર્ટ ત્રણમાં ગ્રાહક જાગૃતિ ગ્રાહકનું વિવિધ પ્રકારે થતું શોષણ અને શોષણના કારણો સમજ્યા તો વિદ્યાર્થી મિત્રો જો તમે ત્રણે ત્રણ ભાગે નથી જોયા તો જરૂરથી એક વખત જોઈ લેજો કારણ કે આ ચેપ્ટર સમજવા માટે એ ત્રણે ત્રણ જે પાર્ટ છે તેમાં જે ટોપિકો સમજાવવામાં આવ્યા છે એ ઇમ્પોર્ટન્ટ છે તો વિદ્યાર્થી મિત્રો આ ભાગમાં આપણે જોઈશું ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ અને ગ્રાહકોના અધિકારો અંગેનો કાયદો તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પૂરેપૂરો જોજો અને વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ ઉપર નવા છો અને તમે હજુ પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને જોડે આવલું બે લાયકન દબાવી દો એટલે જ્યારે પણ હું તમારા માટે વિડીયો મૂકું ત્યારે તમને નોટિફિકેશન મળે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલો જે ટોપિક છે ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ તો વિદ્યાર્થી મિત્રો ગ્રાહકોના વિવિધ પ્રકારે થતા શોષણને અટકાવવા અને ગ્રાહકોના હકો અને હિતોનું રક્ષણ કરવા અને ગ્રાહકના શારીરિક માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ છે ઓકે જ્યારે આપણે લાસ્ટ લાસ્ટીડિયોમાં આપણે જ્યારે શોષણના કારણો ભણ્યા ત્યારે જ જે શોષણ થતું હોય છે ગ્રાહકોનું તો એને અટકાવવું બહુ જ જરૂરી હોય છે ઓકે કારણ કે ગ્રાહકોના કેટલાક હક છે ક્વૉલિટીવાળી વસ્તુ એ એમનો હક છે બરાબર સારી સેવા એ હક છે તો એ ગ્રાહકોને એ હક મળવા જોઈએ અને એના હિતોનું રક્ષણ થવું જોઈએ તો એના માટેની એક જરૂરિયાત ઊભી થઈ તો સૌ પ્રથમ ભારતમાં ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે કરાતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે ઓકે તો જે સૌથી પહેલાં તો જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે તેમાં જે દુરાચાર જે કરવામાં આવતો હોય છે વેપારીઓ દ્વારા ગ્રાહકો સાથે તો એનો ઉલ્લેખ છે ઓકે તો એક માર્ક્સમાં કદાચ ઇન કેસ પૂછી શકે તો જેમાં તોલમાપ અને ભેળસેળ કે બનાવટ જેવી ગુનાહિત વેપારી એટલે કોઈ તોલમાપ કે પછી એમાં કોઈ મતલબ એક કિલોની જગ્યાએ સો ગ્રામ ઓછું આવે પચાસ ગ્રામ ઓછું આવે તો એ ટાઈપનું જે દુરાચાર કરતા હોય જે ભેળસેળ કરતા હોય કેટલાક જે બનાવટ કરતા હોય તો એવા વેપારીને દંડ કે શિક્ષા કરવાની જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઓકે તો ત્યારબાદ અમેરિકન પ્રમુખ જોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં તારીખ પંદર માર્ચ ઓગણીસો બાસઠના રોજ ગ્રાહકોના ચાર અધિકારો આપ્યા યાદ રાખજો ચાર અધિકારો આપ્યા હતા જોન ફ્રેન્કલિન કેનેડીએ ઓકે અને ગ્રાહકોના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે વ્યથા પણ પ્રગટ કરી હતી આપણે ચાર અધિકારો જે છે આગળ અધિકારો આવે છે ટોટલ છ જેટલા અધિકારો છે આપણે ભણવાના છીએ ઓકે તો એ ચાર અધિકારો આપ્યા જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ ઓકે અને એકુણમાં આ પ્રશ્ન પૂછાઈ શકે ત્યારબાદ કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ પંદર માર્ચ ઓગણીસો ત્યાંસીના રોજ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું પણ બહાર પાડ્યું તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની પંદર માર્ચને યાદ રાખજો પંદર માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે ઓકે તો એ ગુણમાં આપણને પ્રશ્ન પૂછે કે વિશ્વ ગ્રાહક અધિકાર દિન ક્યારે ઉજવવામાં આવે છે તો પંદર માર્ચે ઓકે વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ યાદ રાખજો ત્યારબાદ સંયુક્ત રાષ્ટ્રસંઘ યુનોએ તેમની તારીખ સોળમી એપ્રિલ ઓગણીસો પંચ્યાસીની સભામાં યુનાઇટેડ નેશન ગાઈડલાઇન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શનના ખરડામાં ગ્રાહકોના મૂળભૂત આઠ અધિકારોને ઘોષિત કર્યા અને તે મુજબ વિશ્વના દેશોને પોતાના દેશના ગ્રાહકો માટે અધિકારો એટલે કે હકો અને હિતોના સંરક્ષણ માટે અસરકારક કાનૂની માળખું ગોઠવવા ભલામણ કરી હતી તો વિદ્યાર્થી મિત્રો જે યુનાઇટેડ નેશને કેટલા અધિકારો આપ્યા તો આઠ જે કેનેડી છે અમેરિકન પ્રમુખ એમણે કેટલા આપ્યા ચાર બરાબર વિશ્વ ગ્રાહક અધિકાર દિન કયો પંદર માર્ચ ઓકે તો યાદ રાખજો બરાબર હમણાં આ વિડીયોમાં જ વચ્ચે હું આમાંથી જ એક ક્વેશ્ચન તમને પૂછીશ તમારે નીચે તરત કમેન્ટ કરવાની છે અને વિડીયો પૂરેપૂરો જોજો બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ઓકે ત્યારબાદ ભારતીય જે સંસદ છે તેમણે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી ઘડી કાઢ્યો હતો ઓકે તો યાદ રાખજો રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ ક્યારે આવ્યો ઓગણીસો છ્યાસીમાં ઓકે તો તારીખ ચોવીસમી ડિસેમ્બર ઓગણીસસો છ્યાસીના રોજ સહી કરીને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી તેટલા માટે પ્રત્યેક વર્ષે તારીખ ચોવીસ ડિસેમ્બરને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવી રહ્યો છે હવે જો કન્ફ્યુઝન ના થવું જોઈએ વિશ્વ અધિકાર દિવસ એટલે શું ભાઈ ક્યારે ઉજવવામાં આવે તો વિશ્વ ગ્રાહક અધિકાર દિન પંદર માર્ચે યાદ રાખજો અને રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન ચોવીસ ડિસેમ્બર બંને અલગ છે તારીખ રાષ્ટ્રીય અને પેલું વિશ્વ છે પેલું વિશ્વમાં ઉજવવામાં આવે છે આ ફક્ત ઇન્ડિયામાં ભારતમાં જ ત્યારબાદ ગુજરાત સરકારે તારીખ અઢારમી ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો અમલમાં મૂક્યા એટલે કે બે વર્ષ પછી ઓગણીસો છ્યાસીમાં રાષ્ટ્રીય ગૃહ ગ્રાહક સુરક્ષા અધિનિયમ અને ઓગણીસો અઠ્યાસીમાં ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો તારીખ યાદ રાખવાની છે બરાબર ઓકે વર્ષ યાદ રાખો મેઇન તો ઓકે એક ગુણમાં પૂછાઈ શકે ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં ઓગણીસો ત્રાણું અને બે હજાર બેમાં કેટલાક મહત્ત્વના સુધારાઓ અમલમાં આવ્યા છે અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની અનુસાર જરૂરિયાત ઊભી થવાની લાગણી પ્રજામાં જન્મી છે ઓકે તો ફરી એક વખત રિમાઇન્ડ કરાવી દઉં જે જોન ફ્રેન્કલિન કેનેડીએ ચાર અધિકાર આપ્યા ગ્રાહકોના ત્યારબાદ વિશ્વ ગ્રાહક અધિકાર દિન પંદર માર્ચ કેમ કારણ કે કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંગઠને તારીખ પંદર માર્ચ ઓગણીસો ત્યાંસીના રોજ ગ્રાહકોના ચાર અધિકારો દર્શાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું ત્યારબાદ યુનો દ્વારા કેટલા અધિકાર આપવામાં આવ્યા તો આઠ મૂળભૂત અધિકારો આપ્યા ગ્રાહકોના ત્યારબાદ ભારતમાં ઓગણીસો છ્યાસી રાષ્ટ્રીય જે ગ્રાહક સુરક્ષા અધિનિયમ છે ઓગણીસો છ્યાસીમાં જે ઘડ્યો હતો તો ઓગણીસો યાદ રાખજો ત્યારબાદ ચોવીસ ડિસેમ્બરે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન અને અઢારમી ફેબ્રુઆરી ગુજરાતમાં ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો મૂક્યા હતા ઓકે ત્યારબાદ જે નેક્સ્ટ ટોપિક છે ગ્રાહકોના અધિકારો અંગેનો કાયદો તો વિદ્યાર્થી મિત્રો આ ટૉપિક સમજીએ પહેલાં તમારે નીચે મને ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે વિશ્વ ગ્રાહક અધિકાર દિન કઈ તારીખે ઉજવવામાં આવે છે ઓકે વિશ્વ ગ્રાહક અધિકાર દિન મેં તમને કહ્યું હતું આગળ હું તમને ક્વેશ્ચન પૂછીશ ઓકે તો વિડીયો પોઝ કરો પહેલાં કમેન્ટ કરો બરોબર ત્યારબાદ ગ્રાહકોના અધિકારો અંગેનો કાયદો તો ભારતમાં સામાજિક આર્થિક સુરક્ષા અને લોકપ્રયોગી કાયદો છે બહુ જ ઉપયોગી કાયદો છે ઓકે કારણ કે આપણે બધા એકને એક રીતે તો ગ્રાહક છીએ જ તો આપણા માટે જ આ કાયદો છે બરાબર આપણા અધિકારો છે એનું રક્ષણ કરે છે બરાબર આપણા હિત માટે છે તો સૌથી પહેલું ગ્રાહક સેવા સંબંધી તો આ કાયદા હેઠળ વ્યાપારી માલ કે સેવાના સંદર્ભમાં ગ્રાહકની વ્યાખ્યા નીચે મુજબ આપવામાં આવી છે તો ગ્રાહકની વ્યાખ્યા આપવામાં આવી છે તો જો માલના સંદર્ભમાં ગ્રાહક એટલે કે જેને કાયદાનું રક્ષણ છે તે માટે નીચે દર્શાવેલી કોઈ પણ વ્યક્તિ ચાલો ગ્રાહક કોને કહેવાય તો જે કોઈ વ્યક્તિ કોઈ પણ ચીજવસ્તુ કે માલ કે સેવાની પૈસા આપીને અથવા અવેજના બદલામાં ખરીદી કરે અથવા વસ્તુ કે સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની વ્યક્તિ બાંહેદરી આપીને અથવા તો અંશતઃ કિંમત ચૂકવીને મેળવે કે અંશતઃ બાકી રકમ ચૂકવવાની આપીને તે વસ્તુ કે સેવા મેળવે છે તે વ્યક્તિ તો ગ્રાહક એટલે કોણ કે જે પછી સેવા મેળવે છે પૈસા આપીને બરોબર અથવા વસ્તુ કે પછી સેવા આપવા બદલ કિંમત ચૂકવવાની જે વ્યક્તિ છે બાહેધરી આપીને અથવા અંશતઃ કિંમત ચૂકવીને મેળવે બરોબર થોડા પૈસા આપે છે પછી થોડા પૈસા આપીશું એવી મતલબ લોન જેવું તો એ વ્યક્તિ પણ ગ્રાહક જ છે ઓકે તો ઇન શોર્ટ તમે કોઈ પણ વસ્તુ ખરીદો છો તો તમે ગ્રાહક છો બરાબર તમે થોડા પૈસા હમણાં આપો છો પછી આપો છો મતલબ ઉધાર કામ કરો છો મતલબ ઉધાર લો છો કોઈ વસ્તુ તો પણ તમે ગ્રાહક જ છો હપ્તામાં ચૂકવણી કરીને અથવા ભાડા ખરીદ પદ્ધતિ હેઠળ કોઈ માલ કિંમત ચૂકવીને ખરીદે અથવા તો સેવા ભાડે રાખે અથવા સેવા મેળવે અને તે માલને વ્યક્તિ કે તેનો કોઈ પણ વ્યક્તિ ઉપયોગ કરે કે સેવાનો લાભ મેળવે છે તે પણ ગ્રાહક છે તો આ પ્રશ્ન બૂછાય શકે ઓકે ગ્રાહકની વ્યાખ્યા આપો પરંતુ જો કોઈ પણ વ્યક્તિ ખરીદેલ માલ ફરી વેચવા એટલે કે ધંધાકીય કે વાણિજ્યિક હેતુ માટે આવો માલ કે સેવા વિના મૂલ્યે પૂરી પાડવામાં આવતી હોય કે કોઈ અંગત કરાર હેઠળ સેવા મેળવવામાં કે પૂરી પાડવામાં આવતી હોય તો તેવી સેવાઓનો સમાવેશ આ કાયદામાં થતો નથી અને રક્ષણને પાત્ર નથી મતલબ તમે કોઈ માલ ખરીદ્યો બરાબર ઓકે દુકાનમાંથી કોઈ માલ ખરીદ્યો હોલસેલવાળાને ત્યાંથી અને એ માલ તમારે વેચવાનો છે બીજે ઓકે મતલબ બિઝનેસ માટે તો આ જે માલ કે ભાઈ સેવા છે વિનામૂલ્યે પાછું બીજા વિનામૂલ્યે પણ પૂરી પાડવામાં આવતી હોય છે સેવા અને કોઈ અંગત કરાર અનુસાર તો પછી એ વ્યક્તિને કોઈ આ કાયદામાં કોઈ રક્ષણ મળતું નથી આમ આ કાયદાનો હેતુ શું છે તો ગ્રાહકોને ઊંચી ગુણવત્તાયુક્ત વિવિધ માલ કે સેવાઓ પ્રાપ્ત થાય તેમજ ગ્રાહકના હિતોનું રક્ષણ થાય તે જોવાનો છે આ કાયદાની જોગવાઈ મુજબ માલ કે સેવાની ગુણવત્તા પ્રકાર તેમજ કરાર અન્વયે કે પ્રવર્તમાન કાયદા મુજબ સેવા આપવાની રીત વિરુદ્ધ સેવામાં ખામી જણાય કે ઉણુપ લાગે કે માલ હલકી કક્ષાનો ખામીયુક્ત જણાય તો તો ગ્રાહક કાયદા હેઠળ ફરિયાદ કરી શકે છે તો વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ જે ટૉપિક છે ગ્રાહકનો અધિકારો હકો બહુ અગત્યનો છે એ ટોપિક સમજો એ પહેલાં વિડીયો જો તમે લાઇક નથી કર્યો તો જલ્દી વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો ઓકે તો બજારમાં મળતી વૈવિધ્યપૂર્ણ અનેક વસ્તુની જાણકારીના અભાવે ગ્રાહક વસ્તુની સાચી પસંદગીમાં ભૂલ કરે છે ઓકે માહિતી ના હોય તો ભૂલ થાય ઓકે તમને ખબર જ ના હોય કે જે તમે ફોન ખરીદો છો એના કરતાં પણ સારો ફોન અવેલેબલ છે તો પછી તમારાથી મિસ્ટેક થશે અને તમે જે ખર્ચેલું નાણું છે એનું પૂરેપૂરું વળતર મેળવી શકતા નથી તમને એટલું વળતર ન મળે અને નાણાં તમારા વેડફાઈ જાય છે અને પોતે છેતરાઈ ગયાનો અફસોસ વ્યક્ત કરે છે ઓકે આવું મારી જોડે થયું છે તમારી જોડે પણ કદાચ થયું હશે તો મારું એક એક્સપિરિયન્સ શેર કરું તમને એકચ્યુલી હું એક શાકભાજી જે ફળ ફ્રૂટવાળાની દુકાને ગયો બરાબર અને ત્યાંથી મેં નાળિયેર લીધું કીવી લીધું બરાબર એક બોક્સ અને બધું થઈને ટોટલ એણે મારી જોડેથી લીધા એકસો ને ત્રીસ રૂપિયા ઓકે એકસો ચાલીસ ઓકે એકસો ચાલીસ કન્ફર્મ એકસો ચાલીસ લીધા હા બે નારિયેળ હતા લીલા બરાબર તો ત્રીસ ટુ સાઠ હમણાં જે ભાવ છે આ ટાઈમે તો સાઈઠ રૂપિયા મેક્સિમમ થાય બરાબર પ્લસ કિવીનું એક બોક્સ મેં બે ત્રણ દિવસ પહેલાં જ પચાસમાં લીધું હતું ત્યારે તો એકસો દસ થાય પણ મારી જોડેથી એણે એક્સ્ટ્રા કેટલા લીધા સાઈઠના પચાસ એકસો દસ ત્રીસ રૂપિયા એક્સ્ટ્રા લીધા ઓકે તો મતલબ મને કેવો અનુભવ થયો છેતરાઈ જવાનો ઓકે કે ચલો યાર આ તો મતલબ ઇટ ઇઝ રિયલી એમ કહેવાય કે ભાઈ ચાલો આ તો છેતરપિંડી છે બરાબર ને રાઈટ ને આવું થાય ઘણી વાર આવું તમને મતલબ થયું હોય એકવાર તો અનુભવ થયો જ હશે બરાબર તો આ જે છેતરાઈ ગયા એનો અફસોસ વ્યક્ત કર્યા પછી ગ્રાહક હલકી કક્ષાના બનાવટી ભેળસેળયુક્ત નીચી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થો ખરીદીને અનેક રોગોને નોતરે છે જેથી આરોગ્યને નુકસાન થાય છે જેમ કે ચલો કોઈ હોટલમાં જમવા ગયા અને હોટલમાં ખાવાનું એકદમ બકવાસ હોય પણ પૈસા તો એટલા ને એટલા જ મતલબ તમે એકસો નેવું શાક મંગાવ્યું સબ્જી મંગાવી પણ સબ્જીમાં કોઈ ઠેકાણા નહીં એકદમ ઓઇલી તેલવાળું તમને આવી દીધું ખાવાનું તો પછી શું એ શોષણ નથી એ શોષણ જ છે ને તોલમાં દૂધમાં પાણી નાખીને આપે ઓકે તમે જુઓ જ્યાં જુઓ ત્યાં ભેળસેળ બનાવટ મતલબ માણસ ક્યાં જઈ રહ્યા છે આપણે ક્યાં જઈ રહ્યા છીએ બસ પૈસા કમાવા માટે બધું કરવાનું ઓનલી મની બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ જ નથી તમે સ્ટુડન્ટ છો તમે વિચારો તમારી જનરેશન એવી હોવી જોઈએ કે તમે કોઈ બનાવટ ન કરો તમે કોઈ ભેળસળ ના કરો શા માટે જરૂર પડે ભેળસળ કરવાની ભેળસેળ કર્યા વગર જે પૈસા થતા હોય એ પૈસા લો ઓકે જેને લેવું હશે લેશે નહીં લેવું હોય નહીં લે ઓછું લેશે પણ વાય બનાવટ કરવી ભેળસેળ કરવી વધારે પૈસા કમાઈને ક્યાં જશો છેવટે તો બધું અહીંયા જઈ જવાનું છે ઓકે તો છેતરપિંડી ભાવમાં લૂંટફાટ ભાવમાં લૂંટફાટ જ થઈને મેં તમને અમને એક્ઝામ્પલ આપ્યું તો ત્રીસના ચાલીસના નાળિયેરના ગણ્યા કે પછી કીવાના સિત્તેર ગણ્યા કે સો ગણ્યા એને ખબર ઓકે તો ભાવમાં લૂંટફાટ પછી ભ્રષ્ટાચારી અનૈતિક રીત રસમો હવે જો ભાવમાં લૂંટફાટ આવું ડૉક્ટરના ત્યાં પણ થતું હોય છે કેટલાક દવાખાનાના ત્યાં એક્સ્ટ્રા પૈસા લે નક્કામાં ત્યારબાદ ઉત્પાદકો વેપારીઓ બંને પોતાની ઉત્પાદિત ચીજવસ્તુઓના ભાવ સંગ્રહ ગુણવત્તામાં એકરૂપતા અને પારદર્શિતા રાખે તે માટે કાયદામાં જોગવાઈઓ કરી છે આ જોગવાઈઓથી ગ્રાહક જાગૃત બને અને ગ્રાહકને છેતરવાની વિવિધ તરકીબો ખોટી રીત રસમો સામે લડત સી રીતે આપી શકાય તેનું શિક્ષણ અને વિવિધ ઉપાયોની સમજ આપવાના કેટલાક અધિકારો ધારામાં આપવામાં આવ્યા છે આ અધિકારોનું રક્ષણ કરવું એ ગ્રાહક જાગૃતિનો મુખ્ય ઉદ્દેશ્ય છે અને કાયદા હેઠળ ગ્રાહકોને છ અધિકાર આપવામાં આવ્યા છે તો સૌથી પહેલાં ટોટલ છ અધિકાર જોઈએ જો મોટો પ્રશ્ન જ્યારે યાદ રાખવો હોય તો સૌથી પહેલાં આવા જે પોઈન્ટ્સ જે મેઇન પોઈન્ટ્સ છે એને યાદ રાખી લો કે ચાલો છ અધિકાર કયા સલામતીનો અધિકાર બરાબર માહિતી મેળવવાનો અધિકાર પસંદગી કરવાનો અધિકાર રજૂઆત કરવાનો અધિકાર ફરિયાદ નિવારણનો અધિકાર અને ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર બરાબર તો આ છ અધિકાર છે કમ્પ્લીટ યાદ રાખી લો સૌથી પહેલાં સલામતીનો અધિકાર બરાબર ત્યારબાદ માહિતી મેળવવા ભાઈ માહિતી બરાબર આપણે ડિટેલમાં સમજી આગળ ઓકે તો આ છ યાદ રાખવાના છે ઓકે તો સૌથી પહેલો છે સલામતીનો અધિકાર તો જે ઉત્પાદન પ્રક્રિયાના અંતે ચીજવસ્તુઓ કે સેવાઓથી ગ્રાહકોના જાન સામે જોખમ હોય કે આરોગ્યને હાનિક કરતા હોય તો તેની સામે રક્ષણ કે સલામતી મેળવવાનો અધિકાર છે ભાઈ તમે એવી વસ્તુ લો એમાં લખી હોય કે આનાથી ફાયદો થશે પણ એનાથી નુકસાન થઈ જાય તો એવી વસ્તુ તો ખરેખર વેચાવી જ ના જોઈએ તો એટલા માટે જ ગ્રાહકને અધિકાર આપવામાં ચલો સલામતીનો અધિકાર ઓકે તો એટલા માટે જ કેટલીક જે ટેસ્ટ કરવાવાળી સરકારે સંસ્થા બનાવેલી છે એટલે કેટલાક હોલમાર્ક કે એગમાર્ક કે જે આગળ આવશે એ આપવામાં આવે છે એટલે ખબર પડે કે ચલો ભાઈ આ વસ્તુ બરાબર છે ઓકે ઓકે ક્વોલિટી એની બરાબર છે ગુણવત્તા એટલી છે ઓકે આ અધિકાર દ્વારા ભૌતિક પર્યાવરણની સુરક્ષા અને જીવનની ગુણવત્તાની સલામતી મેળવવાનો છે ત્યારબાદ માહિતી મેળવવાનો અધિકાર તો ગ્રાહકને માલ અને સેવાની ગુણવત્તા જથ્થો ક્ષમતા શુદ્ધતા ધોરણ વપરાશ કિંમત વગેરે બાબતોની જાણકારી હોવી જોઈએ તમે કોઈ પણ વસ્તુ ખરીદો એમાં બધું જ લખેલું હોય છે પ્રાઇસ કોઈ પછી વેજીટેરિયન છે કે ભાઈ નોનવેજ છે ઓકે ત્યારબાદ શું શું અંદર યુઝ થયું છે વસ્તુ બનાવવા માટે ઓકે તો એ બધી જાણકારી હોવી જરૂરી છે પછી કેલરી કેટલી મળશે શું મળશે જો ખાવાની વસ્તુ હોય તો આ ખાવાથી શું મળશે બરાબર સુગર કેટલું છે કાર્બોહાઈડ્રેટ્સ કેટલા છે તમે જોજો ઓકે તમને બહુ બધી માહિતી મળશે તો એટલા માટે એ એ જે જાણકારી છે બધી હોવી જરૂરી છે જેથી બજારમાં વેપારીઓની ગેરરીતિથી કે ભ્રષ્ટ રીત રસમોથી બચી શકે આ માહિતી મેળવવાના અધિકાર દ્વારા ગ્રાહક શાળપણ અને જવાબદારીપૂર્વક વર્તન કરવા પ્રેરાય છે ગ્રાહકને માહિતી લેબલમાંથી પેકિંગ પરથી જાહેર ખબર ભાવપત્રકો સરકારની જાહેર ખબરો અને અહેવાલો પરથી મળી રહે છે ત્યારબાદ પસંદગી કરવાનો અધિકાર તો વૈવિધ્યપૂર્ણ અને અસંખ્ય વસ્તુઓ હરીફાઈના ભાવે ગુણવત્તા ધરાવતી વસ્તુઓમાંથી મહત્તમ લાભ મળે તે રીતે પોતાની પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે પસંદગીનો અધિકાર એટલે ગ્રાહકને વસ્તુ વાજબી કિંમતે સંતોષપ્રદ સેવા અને ગુણવત્તાની ખાતરી આપવાનો છે વિવિધ પ્રકારની અનેક વસ્તુઓમાંથી ગ્રાહક પોતાને ખૂબ જ અનુકૂળ આવતી વસ્તુઓ પસંદ કરવાની સ્વતંત્રતા આ અધિકાર આપે છે કે ભાઈ તમને જે ગમે એ લો ઓકે વ્યાજબી ભાવે જે તમને વસ્તુ ગમતી હોય જે ક્વૉલિટીવાળી તમને વસ્તુ લાગતી હોય એ તમે લો એટલે પસંદગીની વસ્તુ કે સેવા ખરીદવાનો ગ્રાહકને અધિકાર છે ત્યારબાદ રજૂઆત કરવાનો અધિકાર તો ગ્રાહકોના હક્કો અને હિતોના રક્ષણ કરવા તથા ગ્રાહકની ફરિયાદો કે હિતો સંબંધિત બાબતોની યોગ્ય કક્ષા રજૂઆત કરવી તથા અંતે તે અંગે યોગ્ય વિચારણા કરવામાં આવે તેવી વ્યવસ્થા ઊભી કરવી અને ગ્રાહકોના કલ્યાણ સંબંધી વિચારણા હાથ ધરવા માટે ગ્રાહકોના બિન રાજકીય કે બિનધંધાકીય ધોરણોએ ગ્રાહક મંડળો રચવામાં આવે અને તેમાં ગ્રાહકોના પ્રતિનિધિઓને સ્થાન આપી તેમની રજૂઆતોને સાંભળવાની વ્યવસ્થા ઊભી કરવામાં કાયદા હેઠળ જોગવાઈ કરી છે ટૂંકમાં એવી મતલબ કહેવાય કે એવી સંસ્થાઓ એવા ગ્રાહક મંડળો ઊભા કરવામાં આવે કે જેમાં ગ્રાહક પોતાની ફરિયાદ કરી શકે અને ત્યાં સાંભળવામાં આવે બરાબર અને કોઈ ચોક્કસ પગલાં પણ લેવામાં આવે ઓકે ત્યારબાદ ફરિયાદ નિવારણનો અધિકાર તો આ અધિકાર હેઠળ ગ્રાહકને અપ્રામાણિક વેપારી રીત સસમથી કે બેદરકારીથી થયેલ નુકસાન કે અનૈતિક શોષણ થયું હોય તો તેની સામે ફરિયાદ કરી તેનું નિવારણ લાવી ગ્રાહકને થયેલ નુકસાન બદલ વળતર માગવાનો અધિકાર બક્ષે છે બરાબર તો જે શોષણ થયું છે એમાં તમે કેસ કરો ને પછી જો તમે જીતો તમને વળતર પણ મળે તો આ વળતરમાં માલ બદલી આપવો પાછો લઈ લેવો પૈસા પાછા આપવા ચાર્જ વસૂલ કર્યા વિના સમારકામ કરી આપવું વગેરે વગેરે આવી એક કે એકથી વધુ રાહતો વળતર સ્વરૂપે માંગી શકે છે તેમજ હેરાન થયા જે આ કાર્ય દરમિયાન જે ફરિયાદ નિવારણના જે પ્રોસેસમાં કોઈ હેરાન થાય તો એનો પણ એક્સ્ટ્રા ચાર્જ મતલબ આ માગી શકે છે કે અમે વકીલની આટલી ફીસ થઈ એ પણ કંપની આપશે ઓકે તો ગ્રાહક વળતર માંગે કે ન માંગે પણ રાહત કે વળતર મેળવવાના કાયદા હેઠળ તે હકદાર છે ત્યારબાદ ગ્રાહક શિક્ષણ મેળવવાનો અધિકાર તો આ અધિકાર ગ્રાહકને જીવનભર માહિતી સભર ગ્રાહક બનવા માટેની તમામ જાણકારી કે જ્ઞાન ચતુરાઈ ધૈર્ય અહીંયા ધૈરાવશે અને કૌશલ્ય પ્રાપ્ત કરવા પ્રોત્સાહિત કરે છે ગ્રાહકનું અજ્ઞાન ગ્રામ વિસ્તારના ગ્રાહકોમાં તેમના અધિકારો વિશેની જાગૃતિઓનો અભાવ વગેરે ગ્રાહક શોષણના જવાબદાર પરિબળો છે શાળાના અભ્યાસક્રમોમાં સ્થાન આપીને વિવિધ સંસ્થાઓની મિટિંગોમાં ગ્રાહક શિક્ષણ સંબંધી સભા પ્રદર્શનો વાર્તાલાપ કાર્યશિબિરો દ્વારા ગ્રાહક શિક્ષણની તાલીમ પૂરી પાડીને ગ્રાહકની કુશળતા વધે તેવા પ્રયત્નો કરવા જોઈએ જેથી બજારમાં તે જાગૃત ગ્રાહક તરીકેની ફરજો અસરકારક રીતે અદા કરી શકે અને એમાં ગ્રાહક શિક્ષણ મદદરૂપ બને છે તો વિદ્યાર્થી મિત્રો આ અધિકાર હેઠળ જે આ ચેપ્ટરમાં જે ગ્રાહકો વિશેની જે માહિતી છે એ આ આ અધિકાર હેઠળ જ આપવામાં આવી છે ઓકે કે શાળાના અભ્યાસક્રમોમાં પણ આને સ્થાન આપવામાં આવે એટલે તમે સમજો કે તમારા શું અધિકાર છે ઓકે એટલે તમે એક જાગૃત ગ્રાહક બનો અને આઈ એમ શ્યોર કે તમે આ ચેપ્ટર ભણીને એક જાગૃત ગ્રાહક તો બની જશો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં હતું આટલું જ નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું ગ્રાહકોની ફરજો ઓકે બહુ ડિટેલમાં સમજીશું ઓકે મજા આવશે કંઈક શીખવા મળશે તો નેક્સ્ટ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં અને વિદ્યાર્થી મિત્રો આ વિડીયો ગમે હોય તો વિડીયો લાઇક કરવાનું ભૂલતા નહીં તમારા મિત્રોને પણ શેર કરજો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય ટેક કેર ઓલ ધ બેસ્ટ એન્જોય